ધોરણ ચાર વિષય હિન્દી. તો બાળકો, આજે આપણે હિન્દીની અંદર પાઠ નંબર 8 ચતુર ચૂહા વિશે ભણવાનું છે. તો આ એક કહાની છે, એટલે કે આ એક વાર્તા છે. તો બાળકો, આ જે પાઠ છે આજે આપણે વાર્તાના રૂપમાં એને ભણીશું. ચતુર એટલે હોશિયાર અને ચૂહા એટલે ઉંદર, એટલે એક હોશિયાર ઉંદરની આ વાર્તા છે. તો સૌથી પહેલાં બાળકો, આ એક ચિત્ર સરસ મજાનું આપેલું છે, તો આ ચિત્ર આપણે જોઈ લઈએ. તો અહીંયા આગળ તમે ઉંદરને જોઈ શકો છો, એના હાથમાં કાપડ દેખાઈ રહ્યું છે. અને આ બાજુ તમે બીજી બાજુ જુઓ તો આ એક દરજી છે જે કપડાં સીવવાનું કામ કરી રહ્યા છે, પણ કંઈક કાંગડી કરી અને ચૂહાને કંઈક કહી રહ્યા છે, એટલે કે ઉંદરને કંઈક કહી રહ્યા છે. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો. પછી બીજું એક પણ ચિત્ર આપ્યું છે, એ પણ તમે જોઈ લો બાળકો. સૌથી પહેલાં આપણે ચિત્ર જોઈએ. તો આ એક કાસીદાકાર, એટલે કે જે ભરતકામ કરતા હોય ને, તો આ એનું એક ચિત્ર છે કે સરસ કપડાં ઉપર, પછી કપડાં બનાવેલા સાદા કાપડ ઉપર સરસ ભરતકામ કરી આપે. આભલા, પછી મોતી, એવું બધું ચીપકાવાનું કામ કરતા હોય, સરસ રંગબેરંગી દોરીથી વણવાનું કામ કરતા હોય, એ આને કસીદાકાર કહેવાય. તો આ એક ભરતકામ કરનાર ભાઈનું ચિત્ર છે, અને એની સામે તમે જોઈ શકો છો કે આ ઉંદર જે છે એ એમને કંઈક કહી રહ્યો છે. આ એની ટોપી છે, એ ચિત્રની અંદર કંઈક ભરતકામ કરીને આપી રહ્યો છે. તો આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો. હવે આપણે વાર્તા ઉપર આવી જઈશું. તો આપણે પાઠ છે એને વાંચતા જઈશું અને સમજતા જઈશું. તો સૌથી પહેલાં વાંચીશું, આપણે અહીંયા આગળથી શરૂઆત કરીશું. બાળકો ધ્યાન રાખશો, એક ચૂહા થા એટલે એક ઉંદર હતો. વહ રાસ્તે પર જા રહા થા એટલે કે રસ્તેથી જઈ રહ્યો હતો. ઉસે કપડે કા એક ટુકડા મિલા, અને રસ્તામાંથી એને કપડાનો ટુકડો એટલે ટુકડો મળ્યો. વહ ઉસે લેકર આગે બઢા, એટલે એને લઈને પછી આગળ રસ્તા પર ચાલતો થાય છે. ઉસને એક દરજી કી દુકાન દેખી, જ્યારે એ રસ્તાથી જતો હતો ત્યારે એને રસ્તાની અંદરથી એક કાપડનો ટુકડો મળ્યો. અને એ ટુકડો લઈને રસ્તામાં ચાલતો ચાલતો જતો હોય ત્યારે રસ્તાની અંદર એક દરજીની દુકાન એને દેખી. દરજી કે પાસ જાકર ઉસને કહા, અને પછી દરજીની પાસે જઈને કંઈ કહે છે. ચૂહાને કહા, દરજી રે દરજી, ઈસ કપડે કી ટોપી સી દે. પછી ચૂહો એને કહે છે કે દરજી, ઓ દરજી, આ મારી પાસે કપડું છે, એને તું મને ટોપી બનાવી આપ. દરજીને કહા, ય કોણ બોલ રહા હે. દરજીએ કીધું, આ કોણ બોલે છે. ચૂહાને કહા, મેં ચૂહા બોલ રહા હું, ઇસકી એક ટોપી સી દે. પછી ચૂહો કહે છે કે હું ચૂહો છું, એટલે કે ઉંદર એવું કહે છે, ઉંદર જ બોલું છું, બોલો આ અને એક જે મારી પાસે કાપડ છે એની આ ટોપી તમે બનાવી દો ને, સીવી આપો ને મને. દરજીને કહા, ચલ રસ્તા નાપ, વરના કેચી ઉઠા કર મારુંગા. રસ્તા એટલે રસ્તો, અને નાપ એટલે માપ, અને કેચી એટલે કાતર, એટલે એવું કહે છે કે ચલ રસ્તો પકડ, નહીંતર આ કાતર છે ને ઉઠાઈને તને મારીશ, એમ કહે છે એને. ચૂહાને કહા, અરે તું મુજે ડરા રહા હે. એટલે ચૂહો કહે છે, અરે તું મને બીવડાવે છે. પછી ચૂહો કહે છે, કચહરી મેં જાઉંગા, સિપાઈ કો બોલાઉંગા, તુજે ખૂબ પીટવાઉંગા ઓર તમાશા દેખુંગા. કચહરી એટલે અદાલત, અને સિપાઈ એટલે સૈનિક, એટલે એવું કહે છે કે અદાલતમાં જઈ સિપાઈને બોલાવી લાવીશ, સૈનિકને બોલાવી લાવીશ, અને પછી તને ખૂબ મરાઈશ, અને પછી એ બધું મને જોવાની બહુ મજા આવશે, પછી તારો તમાશો હું જોઈશ, એમ કહે છે. વ સુન દરજી ડર ગયા, એટલે આ સાંભળી અને દરજી તો બી ગયો. ઉસને ઝટપટ ટોપી સી દી, એટલે એણે ફટાફટ ટોપી એને બનાવી આપી, એની ટોપી એને સીવી આપી. ટોપી પહન કર ચૂહા આગે બઢા, ટોપી પહેરીને જે ઉંદર હતો એ આગળ ગયો. રાસ્તે મેં કસીદાકાર કી દુકાન દેખી,
ચૂહે કો ટોપી પર કસીદા કડાને કી ઈચ્છા હોય, પછી ટોપી સરસ મજાની એ તો પહેરી અને આગળ રસ્તામાં જાય છે ત્યારે કસીદાકાર, કસીદાકાર એટલે ભરતકામ કરી આપનાર હોય ને, એની દુકાન એણે જોઈ. એને પણ એવું થયું કે આ સરસ મજાની મારી ટોપી છે, એની ઉપર સરસ મજાનું એવો જે દુકાનદાર છે, આ જે ભરતકામ કરનાર છે, એ મને પણ કંઈક દુકાન આ ટોપીની અંદર કઢાઈ કરી આપે તો સારું. चूहा ने कहा, भाई मेरी टोपी पर थोड़ा कसीदा काट दे. कसीदार ने चूहे की ओर देखा, फिर उसे धमकाया और कहा, चल चल यहाँ किसे फुर्सत है. पछी जे आ उंदर हुए छे ए टोपी पर जे एने भरतकाम करवू हतुं ने ए कढवानुं कहे छे. દુકાનદાર જે કસીદાર હોય છે ને ભરતકામ કરનાર, એને એવું કહે છે કે તું પણ મારી આ ટોપીમાં સરસ ભરત ભરી આપને. તો તરત જ જે કસીદાકાર હોય છે એને બોલે છે અને ધમકાવે છે, જાને જ્યાં અહીંયા કોને મારી પાસે તારી ટોપી ભરવા માટે ટાઈમ છે, ચલ જા અહીંયાથી, એવું કહે છે એને. તો ચૂહાને કહા, અચ્છા તો તું ભી મુજે ભગા રહા હે, લેકિન સુન. એટલે પછી જે ઉંદર હોય છે એ કહે છે, અચ્છા એવું છે તું પણ મને ભગાડે છે, પણ સાંભળજો, કચહરી મેં જાઉંગા સિપાઈ કો બોલાઉંગા, તુજે ખૂબ પીટવાઉંગા ઓર તમાશા દેખુંગા. હવે તું ઊભો રહે, હવે સાંભળ, હું છે ને અદાલતમાં જઈશ ને સૈનિકને બોલાવી લઈશ ને, પછી તને એટલો બધો માર ખવડાવીશ ને, પછી મને તમાશો તારો જોવાનો મજા આવશે, એમ કહે છે. તો પછી શું થાય છે, યહ સુનકર કસીદાકાર ગભરાયા, જે ભરતકામ કરનાર ભાઈ હતો ને એ તો ગભરાઈ ગયો આ સાંભળીને. ઉસને ચૂહે કો કચેરી મેં જાને સે રોકા, એણે કીધું, ઉભો રે તું અદાલતમાં જઈશ નહીં. ઉસે ટોપી લેકર ઉસ પર અચ્છા કસીદા કાઢ દિયા, ચૂહા તો ખુશ ખુશ હો ગયા. પછી એની પાસેથી કીધું, ભાઈ તું રહેવા દે, તું અદાલતમાં ના જઈશ, લઈ તારી ટોપી, હું તને સરસ એની અંદર બધું ભરીને આપું છું અને સરસ તારી ટોપી બનાવી આપું છું. અને પછી એને બનાવી આપે છે અને પછી જે ઉંદર હોય છે એ તો ટોપી જોઈ અને ખુશ ખુશ થઈ ગયો. તો આ હતી એક સરસ મજાની વાર્તા, જે બાળકો આપણને ખરેખર સાંભળવાની મજા આવે. તો હવે આપણે જોઈશું શબ્દાર્થ. તો અહીંયા આગળ બતાવવાનું છે, નાપ એટલે માપ, ઝટપટ એટલે જલ્દી જલ્દી, કસીદા એટલે કઢાઈ, ભરતકામ ફુરસત એટલે નવરાશ, કચેરી એટલે અદાલત, સિપાઈ એટલે સૈનિક, કેંચી એટલે કાતર, કસીદાકાર એટલે સુઈ ધાગે સે કપડે પર બેલ બુટ્ટા બનાને વાલા. હવે જોઈશું અભ્યાસ. પ્રશ્ન એક, ઊંચી આવાજ મેં પઢીએ ઓર લિખીએ. તો બાળકો તમારે આને વાંચવાનું છે અને પછી એને લખવાનું પણ છે. જેમ કે અડધો છ અને છ છે, પછી આ ઊ છે, પછી આ ઈ છે, પછી અડધો ધ અને આખો ય છે, ધ્યા છે આ, અને પછી વ્ય છે. તો એને આ રીતે વાંચે, સ્વચ્છ, મચ્છર, અચ્છા, ઈચ્છા, બોલાઉંગા, પીટવાઉંગા, જાઉંગા, કઢાઈ, બઢાઈ, બધાઈ, અયોધ્યા, ધ્યાન, સ્વાધ્યાય, અધ્યાય, વ્યસન, વ્યાપારી, વ્યાયામ, કર્તવ્ય. તો આ રીતે તમારે એને વાંચવાનું છે. પ્રશ્ન નંબર બે પર છે, નીચે દિયે ગયે ચિત્ર કા મૌખિક વર્ણન કીજે. તો બાળકો તમે આ ચિત્ર જોઈ શકો છો. તો ચિત્ર જોઈ અને તમારે જાતે એનું વર્ણન કરવાનું છે. જેમ કે તમે આ જે આ એક વિદ્યાલય એટલે કે એક સ્કૂલનું ચિત્ર છે, તો હિન્દીમાં એને વિદ્યાલય કહીશું. તો આ એક હાઈસ્કૂલ વિદ્યાલયનું ચિત્ર છે, એની અંદર તમે આ જે રૂમ છે એના રૂમ પણ તમે ગણી શકો છો. આ રૂમ ગણી અને પછી તમે એના વિશે વર્ણન કરી શકો છો. પછી અહીંયા આગળ આ ઓફિસ દેખાઈ રહી છે, તો તમે એના વિશે પણ કંઈક બોલી શકો છો. પછી જે બાળકો છે પોતાની રીતે રમત રમી રહ્યા છે એના વિશે પણ તમે લખી શકો.
અહીંયા આગળ ફૂટબોલ રમી રહ્યા છે, પછી તમે જુઓ તો વોલીબોલ રમત રમી રહ્યા છે, ક્રિકેટની રમત રમી રહ્યા છે, પછી તમે જોઈ શકો છો ટેનિસની રમત રમી રહ્યા છે. આ મોટું મેદાન છે સ્કૂલનું, એ પણ તમે લખી શકો છો. પછી એમનો ડ્રેસ અલગ અલગ છે, એ પણ તમે લખી શકો છો, હે ને. તો આ રીતે તમારી જાતે એને ચિત્ર જોઈ અને તમે વર્ણન કરી શકો છો. હવે આપણે આગળ જોઈશું. પછી અહીંયા છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર બતાવ્યું છે સૂચના કે અનુસાર અભિનય કીચીએ. અભિનય એટલે કે તમારે એના એના વિશે તમારે જેમ કે દોડના યહાં પે દોડના લિખા હૈ તો તમારે દોડવાની એક્ટિંગ કરીને બતાવવાનું છે. પછી જે તીર છોડના એટલે કે તીર છોડવાનું એક એક્શન કરીને બતાવવાની છે. સાયકલ મેં હવા ભરના એટલે કે સાયકલમાં હવા ભરતા હોય એ રીતનું તમારે એક્શન કરવાની છે. ગન્ના ચૂસના એટલે ગન્ના એટલે કે શેરડી ચૂસવાની એક્શન કરવાની છે. પાણી ભરને કે લીએ હેન્ડપંપ હિલાના, તો પાણી ભરવા માટે તમે હેન્ડપંપ પર જાઓ છો, એને કેવી રીતે હલાવવાનો એની એક્શન તમે કરી શકો છો. પછી લડ્ડુ ખાના, તો તમે લડ્ડુ કેવી રીતે ખાઓ છો એની એક્શન કરવાની છે. તો આવી રીતે તમારે એનો અભિનય કરી અને પછી બતાવવાનું છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં બતાવવામાં આવ્યું છે કે નિમ્નલિખિત પેશેવાલો પર 4 વાક્યો બોલીએ. તો દરજી ઉપર તમારે 4 વાક્યો બોલવાના છે, સિપાઈ વિશે બોલવાના છે, બઢાઈ વિશે બોલવાના છે, એ તમારી સાથે તમે જાતે એને બોલી અને પછી સમજી શકો છો. હવે આપણે આગળ જોઈશું. અહીંયા આગળ છે સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ. તો તમારે અહીંયા આગળ પ્રશ્નના ઉત્તર લખવાના છે. તો અહીંયા આગળ પહેલો પ્રશ્ન છે, ચૂહા કપડાં લેકર કિસકે પાસ ગયા. તો ચૂહા કપડાં લેકર દરજી કે પાસ ગયા. દૂસરા નંબર કા સવાલ હૈ, ચૂહે ને દરજી સે ક્યા કહા. તો ચૂહે ને દરજી સે કહા, ઇસ કપડે કી ટોપી સી કે દો, એસા ચૂહે ને દરજી સે કહા. કસીદાકાર ક્યા સુનકર ગભરાયા. તો કસીદાકાર કચહરી જાને કી બાત સુનકર ઘબરાયા. ચૂહાને ઉસકો બોલા થા ના કે મેં કચેરી મેં લઈ જાઉંગા, સૈનિકો બુલાઉંગા ઓર તુજે પીટવાઉંગા. તો કચેરી મેં જાને કે નામ સુનકર કસીદાકાર ઘબરાયા. ચૂહા કબ ખુશ હુઆ. તો કાઢા હુઆ જો કસીદા થા ટોપી પર, તો વો દેખકર ચૂહા ખુશ હો ગયા. કસીદાકાર ક્યા કરતા હૈ. તો કસીદાકાર કસીદા કાઢતા હૈ. હવે આપણે આગળ જોઈશું. પ્રશ્ન નંબર 2, નિમ્નલિખિત શબ્દો સે વાક્ય બનાવીએ. તો યહાં પે ચૂહા હૈ, દુકાન હૈ, સિપાઈ હૈ, દરજી હૈ, ટોપી હૈ, કચહરી હૈ, એસે ઉસકે વાક્ય બનાના હૈ. જૈસે મેં બતાતી હું પહેલા ચૂહા, તો આપ લિખ સકતે હો ચૂહા નીલ મે રહેતા હૈ. દુકાન, તો દુકાન મેં કઈ કઈ ચીજે મિલતી હૈ. સિપાઈ, સિપાઈ થાને મેં રહેતા હૈ. દરજી, દરજી કપડે સીતા હૈ. ટોપી ચૂહા પહેનતા હૈ. યા કુછ ભી આપ વાક્ય બના સકતે હો. કસીદાકાર કચેરી જાને સે ડરને લગા. તો ઇસ તરહ સે આપકો જો ભી આતા હૈ વાક્ય વો આપ બના સકતે હો. એસા જરૂરી નહીં હૈ કે ટીચર ને જો બોલા હૈ વાક્ય વહી આપકો યાદ કરકે લિખના હૈ, એસા કુછ નહીં. અપને હિસાબ સે આપ અપને મન મેં સોચીએ ઓર ફિર વાક્ય બનાઈએ. આઈએ હમ આગે જાતે હૈ પ્રશ્ન નંબર 3 કી ઓર. પ્રશ્ન નંબર 3 મેં બતાયા ગયા હૈ કે અગર ચૂહા ધોબી કી દુકાન પર જાતા તો ક્યા કહેતા. જેમ કે એ સી દરજીની પાસે ગયો તો એણે શું કીધું કે કાપડ લઈને ગયો તો એણે શું કીધું મને ટોપી બનાવી આપ, એવું કીધું. તો એવી જ રીતે ધોબીની દુકાને જાત તો એ શું કહેત. તો ધોબીની દુકાન પર જતા તો કહેતા કે ધોબી મેરી કપડે કી જો ટોપી હૈ ઉસકો તુમકો ધોને કો હૈ. એટલે એને કપડે ધોને કો કહેતા હૈ ના. ચૂહા ધોબી કી દુકાન પર જતા તો ઉસે કપડે ધોને કે લીએ કહેતા યા ટોપી ધોને કે લીએ કહેતા. પ્રશ્ન નંબર 4, અગર દરજી ઓર કસીદાકાર ચૂહે કી બાત સે નહીં ડરતે તો ચૂહા ક્યા કરતા.
તો અગર દરજી ઓર કસીદાકાર ચૂહે કી બાત સે નહીં ડરતે તો સચમુચ સિપાહી કો બુલા લાતા થા ઓર ઉન્હે વિનંતી કરતા થા. તો ઇસ તરહ સે આપ લિખ સકતે હો. તો બચ્ચો યહાં પે હમારા જો પાઠ હૈ વો પૂરા હોતા હૈ. તો બચ્ચો યે જો સ્વાધ્યાય હૈ વો આપકો નોટબુક મેં લિખને કા હૈ. ઓર બચ્ચો અભી હમારા જો યે હિન્દી કા અભ્યાસક્રમ થા દિવાળી તક કા વો ખતમ હો ચુકા હૈ. ઓર બચ્ચો અભી દિવાળી કે બાદ અપની એક્ઝામ આયેગી તો ઓનલાઈન પેપર આપકો મિલેંગે. તો ઓનલાઈન પેપર મેં આપકો લિખના પડેગા. તો બહુ અચ્છી તરહ સે બચ્ચો અભ્યાસ કરના, સભી પાઠ કા સ્વાધ્યાય અચ્છી તરહ સે તૈયાર કરના ઓર અચ્છી તરહ સે પેપર પે લિખને કા. ઓર સાથ મેં જો ટીચર ને વિડીયો બનાયા કે સબ ભેજે હે ના, તો અગર આપકો કુછ સમજ મેં નહીં આતા હૈ તો બાર બાર આપ દેખ સકતે હો ઓર અચ્છે સે ધ્યાન દેકર પડના. તો ઓર યે સબ પૂરા સ્વાધ્યાય આપ બચ્ચો નોટબુક મેં લિખના. તો હમ વાપસ મિલેંગે ફિર સે. બાય.